નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અશોભનીય ભાષાના પ્રયોગ કરીને ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવાને લઈ ક્ષત્રિય કરણી સેના મહેમદાવાદ તાલુકા પરિવાર દ્વારા મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર અપાયું. ચૂંટણી જાહેર થયાના થોડા દિવસ દરમિયાન ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ અને રાજા મહારાજા વિરુદ્ધ અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ અને સમગ્ર સમાજમાં રાજ્યભરમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો, જેને લઈ ક્ષત્રિય કરણી સેના મહેમદાવાદ તાલુકા પરિવાર વતી મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી દરમિયાન ખેડા જિલ્લામાં પ્રચાર પ્રસાર કરવા કે જાહેર મંચ સભા મીટિંગ કરવા ખેડા જિલ્લામાં ન આવવા અનુરોધ છે, અને જો કોઈ જાહેર સભામાં તેઓ આવશે તો સમાજ સંગઠન તેમના વિરુદ્ધ આંદોલન કરશે અને જે પણ નુકસાન થાય તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ અને પરસોત્તમ રૂપાલાની રહેશે. વધુમાં તેઓની બીજી રજૂઆત એવી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક અસરથી રદ થાય એવી સમગ્ર ક્ષત્રિય સમાજ વતી ઉગ્ર માંગને લઈ મામલતદાર દ્વારા સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરાય તેવી માંગણી સાથે મામલતદારને કરણી સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દિલીપસિંહ ચૌહાણ, ગાળવા રહેવાનું. આજે જે આ તમે આવેદન પત્ર મામલતદાર ખાતે આપવા આવ્યા છો, શું કહેવા માંગો છો? વિશે અમે એ વિશે કહેવા માંગીએ છીએ કે રૂપાલા જે થોડા દિવસો પહેલા અમારા ક્ષત્રિય સમાજ વિશે અને એમાં પણ ખાસ કરીને અમારી બેન દીકરીઓ માટે જે ખરાબ વચનો બોલ્યા છે, અમારી લાગણી દુભાઈ છે અને અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે ભાજપ સરકાર રૂપાલાજીની ટિકિટ કાપે જ તે, અને જો નહીં કાપે તો બીજેનું તો ફરી કહીએ છીએ, પણ અમારા મેમદાદમાં જો રૂપાલાજી પ્રચાર કરવા આવશે તો ત્યારે જે પણ કંઈ ઘટના બનશે એની જવાબદારી પક્ષની અને રૂપાલાની પોતાની રહેશે. તમારો શું હોદ્દો છે આ કરણી સેનામાં? હું ક્ષત્રિય કરણી સેના મેમદાદ તાલુકા પ્રમુખ તરીકે મારો હોદ્દો છે. મારું નામ હિંમતસિંહ ચૌહાણ. પરસોત્તમ રૂપાલાએ જે થોડા દિવસ પહેલાં જે નિવેદન આપ્યું છે એમાં સમસ્ત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ એવું એમને નિવેદન આપ્યું છે. અમે એના સંપૂર્ણ વખોડી રાખીએ છીએ અને હવે અમે એમને આહવાન સરકારશ્રીને આહવાન કરીએ છીએ કે ખેડા જિલ્લામાં પરસોત્તમ રૂપાલા આવવા ના જોઈએ, અને આવશે તો પછી જોયા જેવી થશે. શું કહેવા માગો તમે આ વિશે? મારું નામ કિરણસિંહ ડાભી. થોડા ઘણા સમય પહેલાં ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના એક મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે ખોટી રજવાડા વિશે જે ટિપ્પણી કરી છે, જે માં બેન બેટી દીકરી ઉપર જે અંગ્રેજો વખતે જે એવું કહેવામાં આવ્યું કે રોટી બેટીનો વ્યવહાર હતો, આ ટિપ્પણી ખૂબ જ બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે. એના વિરુદ્ધમાં તમામ કરણી સેનાના સદસ્યો, પ્રમુખ, મંત્રી, તમામ હોદ્દેદારો તમામ ભેગા થઈ આજે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો આવનાર સમયમાં ભાજપની સરકાર આ પુરુષોત્તમ રૂપાલા પર કડક પગલાં લે, સાંસદની ટિકિટ ના આપે, અને મહેમદાવાદ તથા ખેડા જિલ્લાની અંદર કોઈપણ જગ્યાએ જો પુરુષોત્તમ રૂપાલા પ્રચાર કરવા આવશે તો એનો તમામ કરણી સેનાનો જાહેરમાં વિરોધ કરશે. અને પુરુષોત્તમ રૂપાલાને જય ભવાની, જય ભવાની, જય ભવાની.